ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ચેપ્ટર નંબર અગિયાર બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ આ ચેપ્ટરની અંદર આપણે ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ આ ટોપિક જોવો છે હવે ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ કેવી રીતે કરી શકાય એના માટેની પદ્ધતિ કઈ તો મિત્રો હું તમને બે મિનિટ માટે યાદ કરાવી દઉં કે અગાઉ આપણે જોઈ ગયા કે રિકોમિનન્ટ ડીએનએ બનાવવા માટે ડીએનએ બનાવવા માટે અથવા પુનઃ સંયોજિત ડીએનએ બનાવવા માટે આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી ડીએનએના ટુકડા કરતા હતા આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએને એના પર આવેલા વિશિષ્ટ ક્રમને ઓળખીને ત્યાંથી જ કાપે છે અને એના પરિણામ સ્વરૂપે ડીએનએના નાના ટુકડાઓ મોટા ટુકડાઓ ટૂંકમાં જુદી જુદી લંબાઈ ધરાવતા ટુકડાઓ મળવાના હવે આપણે રિકોમિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર એક નિશ્ચિત ધરાવતો અથવા એક નિશ્ચિત લંબાઈ ધરાવતો ડીએનએનો ટુકડો પસંદ કરવો હોય તો એને બીજા અન્ય ટુકડાઓ કરતા જુદો તારોવો પડે યોગ્ય માપના ટુકડાને જુદો તારવવો પડે તો આવા જે ડીએનએના ખંડો થયા હતા રિસ્ટ્રિક્શન એન્ડિયોન્યુક્લિય ઉત્સેચકની મદદથી એનું પૃથ્કરણ એનાલિસિસ કેવી રીતે કરી શકાય અને એને અલગ અલગીકૃત અલગ કેવી રીતે કરી શકાય તો મિત્રો એના માટેની એક પદ્ધતિ છે હું અહીંયા લખીશ એ પદ્ધતિનું નામ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ એ પદ્ધતિનું નામ છે જેલ ઇલેક્ટ્રો ફોરેસિસ આનો મતલબ શું થાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો મતલબ શું થાય કે જેમાં જે જેલ છે સામાન્ય રીતે જેલ તરીકે આપણે એઘાર જ જેલનો ઉપયોગ કરીએ છીએ એઘારોજ જેલ આ જે એઘારોજ જેલ છે એ ખાસ કરીને મિત્રો આ એઘાર જ જેલ છે એ જલીય નિંદામણ વગેરેમાંથી મેળવવામાં આવેલું છે અને પ્રવાહી હોય છે પણ જ્યારે કોઈ એક બ્લોકની અંદર એને નાખીશું ત્યારે એ પોતે ઘન અવસ્થા પ્રાપ્ત કરી શકે તેવું હોય છે તો આ એક જેલ પ્રવાહી છે એગારોજ જેલ તરીકે આપણે એનો ઉપયોગ કરીશું અને ઇલેક્ટ્રોફોરેસિસ એટલે શું વીજભારીત વીજભાર આપીને ડીએનએ ના આધારે અલગ તારવાની પદ્ધતિ તો કેવી રીતે આ ઘટના થશે જેલ ઇલેક્ટ્રોફોરેસી દ્વારા આપણે ડીએનએ ના ટુકડાઓને કેવી રીતે અલગ કરી શકીએ ચાલો મિત્રો એની ચર્ચા કરીએ છીએ સર્વપ્રથમ આપણે શરૂઆત કરીશું પોઈન્ટની રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિય ઉત્સેચક દ્વારા રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ દ્વારા ડીએનએ ને કાપવા માટે અથવા કાપવાના પરિણામે કાપવા માટે ને કાપવાના પરિણામે ડીએનએ ના ટુકડા થઈ જાય છે મેં અત્યારે તમને કહ્યું કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયરથી કપાવવાના કારણે ડીએનએ ના ઘણા બધા ટુકડા થઈ જાય છે હવે આ ટુકડાઓને મેં કીધું એમ આ ટુકડાઓને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જેલ ઇલેક્ટ્રો તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા જેલ जेल ફોરેસી પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય અલગીકૃત કરી શકાય કેમ અલગીકૃત કરી શકાય એ પણ આપણે જોઈએ એનું કારણ છે કે મિત્રો તમે જાણો છો કે ટુકડાઓ હોય છે કેવા હોય છે ડીએનએ વીજભારિત હોય છે શા માટે ઋણ વીજભારિત હોય છે તો તમને એ પણ જાણો છો કે એમાં ફોસ્ફરસ સમૂહ આવેલો હોય છે એસ્ત્રીફિયો ફોર અને પરિણામ સ્વરૂપે એનો વીજભાર કેવો થાય છે ઓછો તો ડીએનએ ના ટુકડા ઋણ વીજભારિત હોય છે એવું કહી શકાય જેઓ જેથી આપણે શું કરી શકીશું કે આ જેલ ઇલેક્ટ્રોફોરેસીલ માધ્યમ છે જેલ માધ્યમ એ માધ્યમમાં અથવા આધારકમાં વિદ્યુત ક્ષેત્ર આપીને વિદ્યુત ક્ષેત્રની મદદથી ધન વિદ્યુત ધ્રુવ તરફ આપણે આ ડીએનએ ના ટુકડાઓને દબાણપૂર્વક ધકેલીને અલગ કરી શકીએ ફરી કહું છું કે ડીએનએ ના ટુકડાઓ ઋણ વીજભારિત હોવાથી તેઓને માધ્યમમાં માધ્યમ એટલે જેલવાળું જે માધ્યમ છે માધ્યમમાં કોની મદદથી વિદ્યુત ક્ષેત્ર વીજભાર આપીને વિદ્યુત ક્ષેત્રની મદદથી ધન વિદ્યુત ધ્રુવ જે બાજુ આપણે ધન વિજભાર રાખેલો છે એ ધન વિદ્યુત ધ્રુવની તરફ બળપૂર્વક દબાણપૂર્વક બળપૂર્વક ધકેલીને અલગ કરી શકાય જેમ કે હું તમને બતાવું છું પણ એ પહેલાં આપણે એ લખી દઈશું કે હાલના સમયમાં ઉપયોગમાં કરવામાં આવતો આવું માધ્યમ જે માધ્યમમાં આપણે ડીનેના ટુકડાઓને રાખીને અલગ તારવવાના છીએ એ માધ્યમ એગેરોજ છે કયું છે એગેરોજ કહ્યું એમ દરિયાઈ નિંદણમાંથી માંથી અલગ તારવવામાં આવેલું હોય છે અને એક કુદરતી પોલિમર છે શું છે આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો કુદરતી પોલીમર છે મિત્રો મોટું અર્ણ કુદરતી પોલીમર ફરી કહું છું કે જે માધ્યમમાં ડીએનએના ટુકડાઓને આપણે વીજભાર આપીને અલગ તારાવાના છીએ એ માધ્યમ શું છે એગેરોજ જેલ છે જે દરિયાઈ નીંદરમાંથી મેળવવામાં આવેલું છે અને તે એક કુદરતી પોલીમર છે આ એગેરોજ જેલની ચાળણી જેવી અસરથી ડીએનએના ટુકડાઓ તેમના કદ મુજબ અલગ થાય છે પછી સમજી આકૃતિમાં એને એગેરોજ જેલની કોના જેવી અસર ચાળણી જેવી જેમ ચાળણી શું કરશે તો નાના કણોને અલગ તારવી લેશે મોટા કણોને અલગ તારવી એવું કાર્ય કરશે તો જેલની ચાળણી જેવી અસરથી ડીએનએના ટુકડાઓને ડીએનએના ટુકડાઓને તેના કદ મુજબ નાનું કદ છે એક મોટું કદ છે એ મુજબ કદ મુજબ અલગ તારવી શકાય ચલો હવે આપણે એને જોઈશું આકૃતિમાં આકૃતિ હું આપણે કરી બતાવીશ કે ધારો કે આ માધ્યમની અંદર માધ્યમ તરીકે આપણે અહીંયા કોને રાખીશું એગેરેજ જેલને એ ઘરજ જેલને રાખીશું અહીંયા આપણે જુદા જુદા વેલ બનાવી દઈશું વેલ એટલે નાના ખાડા કૂવા જેવી રચના કે જેની અંદર આપણે ડીએનએના સેમ્પલને જે ડીએનએના ટુકડાઓ છે એને રાખવાના છીએ અત્યારે એ મિશ્ર છે એમાં નાના પણ હોઈ શકે મોટા પણ હોઈ શકે જુદા જુદા સજીવોના જનેન્દ્રવ્યોના ટુકડાઓ હશે અલગ અલગ એટલે એ રીતે આપણે એને ક્રમ આપી શકીએ એક બે ત્રણ ચાર એ રીતે અને ત્યાર પછી મિત્રો તમે જાણો છો કહી આપણે શું કરીશું આખું શું ભરેલું છે આની અંદર જેલ એગાર જ જેલ ભર્યું છે આની અંદર ટુકડાઓ ટુકડાઓને રાખવામાં આવ્યા છે અને ત્યારબાદ આપણે અહીંયા ધારો કે ધન ધનવીજભાર આપીએ છીએ ના ટુકડાઓ કેવા હતા ઋણવિજભારી થતા તો જેલ ની અંદર આપણે આ બાજુ વીજભાર ક્ષેત્ર આપીશું ધન વીજભાર આપીશું એના પરિણામ સ્વરૂપિયા જે ઋણવિજભારી ટુકડાઓ હતા ના એ ભાર તરફ ખસતા રહેવાના એમાંય તમે જોઈ શકો છો કે હું અહીંયા આ રીતે બતાવું છું સ્થિતિ ધારો કે આ ટુકડો થોડો મોટો છે આ ટુકડો એના કરતાં નાનો છે હજુ આ ટુકડો એના કરતાં પણ નાનો છે તો નાના કદના જે ટુકડાઓ હતા એ ભાર તરફ સરળતાથી ખસી શકે છે અને મોટા કદના ટુકડાઓ પાછળ રહી જશે અને એ રીતે જરૂરિયાત મુજબ આપણે યોગ્ય લંબાઈના જે ટુકડાઓ હતા એને અલગ તારવી શકીએ લઈ શકીએ જો આ નાના કદના ટુકડાઓ ક્રમશ મે બતાવ્યા છે જે વજનમાં હલકા છે નાના કદના છે એ ધન ધ્રુવ તરફ સરળતાથી ખસી શકે છે તો આપણે આ પ્રકારે એનું અલગીકરણ બતાવી શકીએ અને પછી યોગ્ય માપના ના ટુકડાને લઈ આપણે રિકોમ્બિન ડીએનએ બનાવવામાં એનો ઉપયોગ કરી શકીશું મિત્રો તો આ જે પદ્ધતિ છે અહીંયા લખી શકીએ સૌથી મોટા ટુકડા આ જે છે સૌથી નાના ટુકડાઓ છે ડીએનએના સૌથી નાના ટુકડાઓ આ બધા ડીએનએના પટ્ટા છે હવે એકવાર ફરી આટલે સુધી જોઈ લઈશું જરા ધ્યાન રાખજો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિય ઉત્સેચક દ્વારા ડીએનએ ને કાપવાના પરિણામે ડીએનએ ના શું થઈ જાય છે ટુકડા હવે આ ટુકડાને જેલ ઇલેક્ટ્રોફોરેસીસ પદ્ધતિ દ્વારા આપણે અલગ કરી શકીએ બીએનએ ના ટુકડાઓ ઋણ ભારિત હોવાથી તેઓને માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રની મદદથી કઈ તરફ ધન ધ્રોવની તરફ બળપૂર્વક ધકેલીને અલગ કરી શકાય જે માધ્યમનો ઉપયોગ થાય છે એગેરોજ છે દરિયાઈ નીંદણમાંથી મેળવાયું છે અને કુદરતી પોલિમર છે એગેરોજ જેલની ચારણી જેવી અસરથી બીએનએના ટુકડાઓને તેના કદ મુજબ અલગ કરી શકાય ચાળણીમાં ધારો કે આપણે ઘઉં કે ચોખા કે અન્ય કોઈ એવા ખાદ્યોને જ્યારે ચારણીની અંદર ચાળીશું ત્યારે નાના કદના જે ઘટકો કે દાણા હતા એ નીચે ઠરી જવાના અને મોટા કદના ઘટકો ચાણીની ઉપર રહી જવાના એ રીતે આપણે નાના કદના ઘટકોને મોટા કદના ઘટકોથી અલગ તારવી શકીએ છીએ તો આ જેલ ઇલેક્ટ્રોફોરેસીસમાં પણ ચાણી જેવી જ અસર થઈ જેમ કે મોટા કદના જે ઘટકો હતા એ પાછળ રહી ગયા નાના કદના ઘટકોને આપણે એનાથી અલગ તારવી શકીએ છીએ તો એગરેજ જેલની ચાણી જેવી અસરથી ડીએનએના ટુકડાઓને એના કદ મુજબ અલગ તારવી શકાય હવે જરા અહીં ધ્યાન રાખજો આમ તેના ટુકડાનું કદ જેટલું નાનું છે તેટલા તે વધુ દૂર ખસશે આકૃતિમાં આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે જેલના કયા છેડા પર સેમ્પલ ભરવામાં આવ્યું છે તો જેલના અત્યારે ડાબી તરફના છેડા પર સેમ્પલ ભરવામાં આવ્યું છે અને જમણી તરફના સેમ્પ છેડા તરફ આપણને ડીએનએના નાના ફ્રેગમેન્ટ એટલે ટુકડાઓ મળે છે ચાલો મિત્રો હવે અહીંયા ધ્યાન રાખ્યું આને શું કહીશું આ વેલ વેલ એટલે કૂપ કૂપ કુવા જેવી રચના ખાડા જેવી રચના જેમાં આપણે ડીએનએના સેમ્પલને ભરેલા છે અત્યારે હું આ રીતે રેડ પેનથી બતાવી દઉં કે જેથી એ અલગ થઈ શકે હવે મિત્રો આ ડીએનએ ના ટુકડાઓને જોવા માટે શું કરવું જોઈ કેવી રીતે શકાય તો અલગ કરેલા ડીએનએ ના ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય જ્યારે આ ડીએનએ ને જોજો અલગ કરેલા અલગ કરેલા ડીએનએ ના ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય કન્ડિશન છે ત્યારે જ જોઈ શકાય જોઈ શકાય છે જ્યારે આ ડીએનએના ટુકડાઓને અથવા ડીએનએને આપણે અભિરંજિત કરવું પડે અને એ અભિરંજકનું નામ છે ઇથિડિયમ બ્રોમાઇડ ઇથિડિયમ બ્રોમાઇડ આ ટૂંકો પ્રશ્ન પણ યાદ રાખજો કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણો રેસ અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા નિરાચ્છાદન નિરાચ્છાદન કરવામાં આવે છે તમે શુદ્ધ ટુકડાઓને પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકતા નથી અને માટે જ તો એને આ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો હતા એના દ્વારા નિરાચ્છાદન કરવામાં આવે દ્રશ્ય પ્રકાશમાં રાખવામાં આવે અને ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે એને અભિરંજિત કરવામાં આવે આવું કરવાથી શું થશે ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલ ઉપર કોના પર ઇથિડિયમ થી અભિરંજિત જે જેલ છે અભિરંજિત જેલ ઉપર અલ્ટ્રા વાયોલેટ પ્રકાશ પડવાથી પ્રકાશ પડતા ડી એન ના ચળકતા નારંગી રંગના પટ્ટાને આપણે જોઈ શકીએ છીએ નારંગી રંગના પટ્ટાઓને જોઈ શકાય ફરીથી આટલું યાદ રાખો કે અલગ પાડવામાં આવેલા જે ડીએનએ ના ટુકડાઓ હતા એ ટુકડાઓને આપણે ક્યારે જોઈ શકીએ ડાયરેક્ટ એમને એમ જોઈ શકતા નથી માટે સર્વપ્રથમ આપણે ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે આ ડીએનએ ના ટુકડાઓને અભિરંજિત કરી દઈએ છીએ અને ત્યારબાદ એના પર અલ્ટ્રાવાયોલેટ કિરણનો મારો ચલાવીએ છીએ હવે અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓલરેડી કોના પર પડવાના છે જેલીલો જેલ પર પડવાના છે આ જેલ પર પડવાના કારણે શું થવાનું તો ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જે જેલ હતો એ જેલ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ પડતા અંદર રહેલા જે ડીએનએના ટુકડાઓ હતા એ ચળકતા નારંગી રંગના પટ્ટાઓ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ અને ત્યારબાદ એને એગેરોજ જેલમાંથી કાપીને બહાર કાઢી દેવામાં આવે છે જેલના ટુકડાઓથી હવે આપણે એને અલગ કરી દઈએ છીએ આ પ્રક્રિયાને છાલન કહે છે હું સાઈડમાં છાલન છાલન એટલે શું તો સામાન્ય રીતે એગેરેજ હવે ઘન સ્વરૂપમાં થઈ થઈ એની સાથે મિશ્રણ ગયું છે આ અલગીકૃત કરેલા ટુકડાઓને જ્યારે આપણે શું કરીશું કે જેલને ટુકડાઓ સ્વરૂપે અલગ કાપીશું અને એમાંથી આપણે કોને અલગ તારવી લઈશું ડીએનએ ના ટુકડાઓને એ ઘટનાને શું કહીશું છાલન આ રીતે શુદ્ધ કરવામાં આવેલા ડીએનએ ના ટુકડાઓને ક્લોનિંગ વાહકો સાથે જોડીને રિકોમિનન્ટ ડીએનએ નું નિર્માણ કરી શકાય મેં તમને કહ્યું હતું એમ કે આ રીતે જે અલગ કરવામાં આવેલા ડીએનએ ના ટુકડાઓ છે એને ક્લોનિંગ વાહક સાથે જોડવાના છે ક્લોનિંગ વાહક તરીકે મિત્રો ગમે તે હોઈ શકે પ્લાઝમિટ પણ હોઈ શકે બેક્ટેરિયો ફેસ પણ હોઈ શકે એના ડીએનએ સાથે આ ડીએનએને જોડી દઈશું એટલે તરત જ આપણે કોને બનાવી શકીશું રીકોમિનન્ટ ડીએનએનું નિર્માણ કરી શકીશું પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ કરી શકીશું આ એક મહત્વની ટૂંક નોંધ છે આને સારી રીતે તૈયાર કરી દઈશું એકવાર રિવિઝન કરી દઈએ ફરીથી ડીએનએને ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા આપણે ડીએનએ ખંડનું પૃથ્થકરણ અને અલગીકરણ કરી શકીએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કાપવાના પરિણામ સ્વરૂપે ડીએનએ ના ટુકડા થઈ જાય છે આ ટુકડાઓને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય કારણ કે ડીએનએ ના ટુકડાઓ ઋણવિજારિત હોય છે એમને ધન વિજભાર આપીને ધન ધનવિજાર વિદ્યુત ક્ષેત્ર તરફ બળપૂર્વક ધકેલીને અલગ કરી શકાય અહીંયા જે માધ્યમ ભરવામાં આવે છે એ છે એગેરોજ જે દરિયાઈ નીંદણમાંથી મેળવવામાં આવ્યું છે એ કુદરતી પોલિમર છે એગેરોજ જેલ ચારણી જેવી અસર દર્શાવે છે જેથી ડીએનએના ટુકડાઓને એમના કદ મુજબ અલગ તારવી શકાય અલગ કરેલા ડીએનએના ટુકડાઓને આપણે ત્યારે જોઈ શકીએ છીએ જ્યારે એને ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે અભિરંજિત કરી શકાય અને ત્યારબાદ અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા નિરાચ્છાદન કરવામાં આવે ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત થયેલા આ જે જેલ હતું આખું એના પર અલ્ટ્રાવાયલેટ કિરણ પ્રકાશ પડતા ડીએનએના ચળકતા નારંગી રંગના પટ્ટા જોઈ શકાય છે આ જેલમાંથી ડીએનએના ટુકડાઓને અલગ પાડવાની જે રીત છે એને છાલન કહેવાય અને ત્યારબાદ આ છાલન પામેલા જે ડીએનએના ટુકડાઓ હતા એને આપણે પ્લાઝમિડ કે અન્ય કોઈ વાહક સાથે જોડીને રિકોમિનન્ટ ડીએનએનું નિર્માણ કરી શકાય ચલો મિત્રો ત્યાર પછી નવા ટોપિક તરફ આપણે જઈ રહ્યા છીએ જેનું નામ છે ક્લોનિંગ વાહક